કે આ હોડી છે અને આ લાપાસુઈ છે, તો દૂર કરી દીધું તો કે હોડી, તો આપણે હોડી ઉપર રાઈટ ની નિશાની કરવાની રહેશે. માછી મારતી નજીક કોણ છે, તો કે માછી માર ક્યાં ઉભો છે, તો કે હોડી ની બાજુમાં છે. તો આપણે કીધું છે કે નજીક, તો હોડી ઉપર આપણે રાઈટ ની નિશાની કરીશું. ટેબલ થી નજીક કોણ છે આપણે જોવાનું છે. અહીંયા ટેબલ આપ્યું છે, તો ટેબલ થી નજીક કીધું છે કોણ કોણ, તો કે ઊંટ અને બાપા બંને માંથી કોણ નજીક છે, તો ઊંટ છે અને બીજું બાળકો, તો આવશે બાળકો ટેબલ થી નજીક છે. આ ટેબલ છે અને અહીંયા બાળકો છે, તો બાળકો નજીક છે. પછીનો પ્રશ્ન 16મો, જીરાફ થી દૂર કોણ છે, બિલાડી કે સસલું, તો અહીં આપણને જીરાફ છે. ક્યાં કીધું છે, દૂર કીધું છે, તો બિલાડી તો ક્યાં છે, બાજુમાં છે, પણ સસલું ક્યાં છે, દૂર છે, તો દૂર કીધું છે, દૂર કોણ છે, તો કે સસલું. ત્યાં આપણે રાઈટ ની નિશાની કરવાની છે. પતંગનો આકાર કેવો છે, હવે આપણે જાણીએ છીએ અહીંયા આપણને પતંગનો આકાર કેવો છે, તો કે કેવો હોય પતંગનો આકાર, ચોરસ. તો અહીંયા ચોરસ ની નિશાની છે આકૃતિ, તો ત્યાં આપણે રાઈટ ની નિશાની કરીશું. હવે ગળાનો આકાર કેવો હોય, તો કે વર્તુળ હોય, તો ત્યાં આપણે રાઈટ ની નિશાની કરીશું. પછી સ્ટીમર ની ધજાનો આકાર, સ્ટીમર પર ધજા જે હોય ને એનો આકાર કેવો હોય, તો કે ત્રિકોણ, ત્યાં આપણે રાઈટ ની નિશાની કરીશું. હવે આ જ રીતના તમારે તમારી આ સ્વાધ્યાયની અંદર પેજ નંબર 30, 31 અને 32 માં અહીંયા પ્રશ્ન આપ્યા છે, તો એમાંથી જે સાચો ઉત્તર હોય એ તમારે લખવાનો રહેશે. હવે આના પછીના આપણે નેક્સ્ટ ટોપિકમાં ફરી વાત મળીશું. થેન્ક યુ.